નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી વિશેષ. હું છું જયેશ ચૌધરી. પહેલા ઉનાકાંડ જેણે ગુજરાતને ભડકે બાળ્યું અને હવે ભીમકોરે ગામની ઘટનાને લઈને મહારાષ્ટ્ર સળગી રહ્યું છે. ભીમકોરે ગામમાં વર્ષોથી ઉજવાતો શૌર્ય દિવસ એક છમકલાના કારણે હિંસાની આગમાં હોમાઈ ગયો. આગની જ્વાળાઓ એવી તો ફેલાઈ કે સમગ્ર મહારાષ્ટ્ર અને હવે તો ગુજરાત પણ તેની લપેટમાં આવી ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં તો આગચંપી પથ્થરમારાના બનાવો દિવસભર ચાલુ રહ્યા, પરંતુ ગુજરાતમાં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા. મામલો અહીંથી ન અટક્યો, મુદ્દો સંસદ સુધી પહોંચી ચૂક્યો છે. સવાલ એ છે કે શા માટે 1818ના એક યુદ્ધને લઈને 2018માં જંગ છેડાઈ છે? દલિતો માટે શું મહત્વ છે ભીમકોરે ગામનું અને કોણ જવાબદાર છે આ હિંસા પાછળ? જોઈએ વિશેષમાં. મહારાષ્ટ્રના પુણેમાં એક વિવાદ થયો અને ગણતરીના કલાકોમાં જ આ વિવાદ જાતીય હિંસામાં ફેરવાઈ ગયો. એવી હિંસા જેની આગમાં મહારાષ્ટ્રના કંઈ કેટલાય શહેર સળગી ઉઠ્યા. સડક પરથી શરૂ થયેલા વિવાદની ગુંજ હવે સંસદમાં પણ સંભળાઈ છે. એક અફવા અને જાતીય હિંસામાં સળગવા લાગ્યા મહારાષ્ટ્રના અનેક શહેર. ક્યાંક વાહનો સળગ્યા, ક્યાંક પથ્થરબાજી થઈ અને ક્યાંક હંગામો થયો. શેરી ગલીઓથી લઈ હાઈવે સુધી, રેલવેથી લઈ બજાર સુધી ચોતરફ અંધાધૂંધી જોવા મળી. જંગલની આગની જેમ ફેલાયેલી અફવાની અસરની સાક્ષી છે મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી આવેલી આ તસવીરો. ચોતરફ અફવાની આગમાં સળગતા મહારાષ્ટ્રને જોઈ શકાય છે. આ તસવીરો સામે આવી ત્યાં સુધી તો મહારાષ્ટ્ર સિવાય સમગ્ર દેશ આ ઘટનાથી અજાણ હતો. આ ઘટના પર જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન આવ્યું તો સૌનું ધ્યાન એ તરફ ખેંચાયું. કુછ લોગોને યે પ્રયાસ કિયા કે વહાં પર ગંભીર ઘટના ઘટે, પરંતુ પુલિસને વહાં પર મૌજૂદ હોકર ઓર કરીબ 6 કંપનીયા પુલિસ કી વહાં પર રખી હુઈ થી, વહાં પર કોઈ ઘટના ઘટને નહીં દી. કુછ વહાં પર વ્હીકલ્સ કો જલાયા ગયા, કુછ સ્ટોન પેલ્ટિંગ ભી વહાં પર હુઆ, પથ્થરબાજી હુઈ, લેકિન ઉસ પર ભી પુલિસને બાદ મેં કંટ્રોલ કિયા. મહારાષ્ટ્રના લગભગ અડધો ડઝન શહેરમાં હિંસા ફેલાવવાનો પ્રયાસ થયો. હિંસા ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો. મહારાષ્ટ્રના 200 વર્ષ પહેલા થયેલા યુદ્ધની વરસી પર આ હિંસા ફેલાય. છેલ્લા 200 વર્ષથી પુણેમાં ગોરેગાંવ યુદ્ધમાં જીતની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ યુદ્ધને 200 વર્ષ પૂર્ણ થયા, જેને લઈ પુણેમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 3 લાખ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને જ્યારે આ ઉજવણીમાં દર વર્ષે માત્ર 10-15 હજાર લોકો આવતા હતા. પુણેથી શરૂ થયેલી આ હિંસાના આધારે કેટલાક શરારતી તત્વોએ મુંબઈની રફતાર રોકવાની કોશિશ કરી. કેટલાક લોકોએ દુકાનો બંધ કરાવી તો લોકલ ટ્રેન રોકવાનો પ્રયાસ પણ કર્યો. જોકે પોલીસે સમયસર પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો, પરંતુ બુધવારે મહારાષ્ટ્ર બંધનું એલાન આપવામાં આવ્યું. દિવસ દરમિયાન પણ હિંસાની ઘટનાઓ ચાલુ રહી. મુંબઈમાં પ્રદર્શનકારીઓએ ઓટો રિક્ષા અને બસમાં તોડફોડ કરી.
આ ઉપરાંત પ્રદર્શનકારીઓએ અસલફા અને ઘાટકોપર વચ્ચે ચાલતી મેટ્રો સેવાને પણ રોકી દીધી. મુંબઈમાં તણાવની સ્થિતિ જોતા ડબ્બાવાળાઓએ ટિફિન સેવા રોકી દીધી, તો તંત્ર દ્વારા શાળા કોલેજ બંધ રાખવા માટેના આદેશ આપવામાં નથી આવ્યા, પરંતુ સ્કૂલ બસ એસોસિએશને બસો બંધ રાખી. આ તરફ મહારાષ્ટ્રમાં ભડકેલી આગે ગુજરાતને પણ લપેટવા લીધું. સુરતના ઉધના વિસ્તારમાં દલિત સમાજના લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો. દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. તો સુરતથી મહારાષ્ટ્ર જતી 31 બસના રૂટ કેન્સલ કરવામાં આવ્યા. મહારાષ્ટ્રમાં ફાટી નીકળેલા વર્ગ વિગ્રહની આગ ગુજરાતમાં ન ભડકે તે માટે ગુજરાત સરકાર સચેત બની ગઈ. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના પોલીસ તંત્રને પણ આ મામલે એલર્ટ રહેવા માટેની સૂચના આપી, તો રૂપાણી સરકારની કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો એક તરફ મહારાષ્ટ્ર હિંસાની આગમાં સળગી રહ્યું છે, બીજી તરફ નેતાઓ આ મુદ્દાને લઈને રાજકારણ કરી રહ્યા છે. કોંગ્રેસ આ મામલે ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે, તો ભાજપ હિંસા પાછળ કોંગ્રેસનો હાથ હોવાનું જણાવી રહ્યું છે. આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહેલા આ નેતાઓના નિવેદનોમાં ક્યાંય લોકોની શાંતિ જાળવવાની અપીલ જોવા નથી મળી રહી. ભીમા કોરેગામનો ગૌરવગાન સમારોહ એક છમકલાની આગમાં હોમાઈ ગયો અને હવે સમગ્ર મહારાષ્ટ્રમાં આગજની, પથ્થરબાજી અને તોડફોડ થઈ રહી છે. મહારાષ્ટ્રના અનેક વિસ્તારો ઠફ થઈ ગયા. મુંબઈમાં લગભગ 40,000 સ્કૂલ બસો બંધ રહી. ડબ્બાવાળાએ પોતાની સર્વિસ બંધ રાખી. બેસ્ટની 15 બસોને નુકસાન પહોંચ્યું. પ્રદર્શનકારીઓએ બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવી. કેટલાક સ્થળે રેલવે ટ્રેક જામ કરી દેવામાં આવ્યા. ઇસ્ટર્ન હાઈવે બંધ કરી દેવામાં આવ્યો. ઔરંગાબાદના ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાઈ. કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે બસ સેવા ઠપ. બારામતીથી સતારા જતી બસ રોકી દેવામાં આવી. થાણે રેલવે સ્ટેશન બહાર જોરદાર હંગામો થયો. મહારાષ્ટ્રમાં ભડકેલી આ આગની જ્વાળાઓ હવે સંસદ સુધી પહોંચી ગઈ છે. એક તરફ હિંસાની આગમાં સામાન્ય લોકો ભોગ બની રહ્યા છે, તો બીજી તરફ શાસક પક્ષ અને વિપક્ષ આ આગને કાબૂમાં લેવા માટેના ઉપાય શોધવાને બદલે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં પડ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી મોદી સરકારને દલિત વિરોધી બતાવવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીએ લખ્યું, ભારત માટે RSS અને ભાજપનો ફાસીવાદી દ્રષ્ટિકોણ એ છે કે દલિતોને ભારતીય સમાજમાં સૌથી નીચા સ્તરે રહેવું જોઈએ. ઉના, રોહિત વેમુલા અને હવે ભીમા કોરેગાંવ પ્રતિરોધના સશક્ત પ્રતીક છે. મહારાષ્ટ્રની આ હિંસાના પડઘા સંસદમાં પણ સંભળાયા. કોંગ્રેસ સહિત વિપક્ષી નેતાઓએ સરકાર પર પ્રહાર કર્યા. વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે અને સંસદીય કાર્ય મંત્રી અનંત કુમાર વચ્ચે ચર્ચા થઈ અને આ મામલે લોકસભામાં હોબાળો થયો. ખડગેએ કહ્યું કે સમાજમાં તિરાડ પાડવા પાછળ કટ્ટર હિન્દુવાદી અને RSS નો હાથ છે. સાથે જ PM મોદી આ મામલે નિવેદન આપે તેવી પણ માંગણી કરી હતી. જો કે બીજી તરફ અનંત કુમારે કોંગ્રેસ પર પલટવાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ હારના લીધે હતાશ થઈ ગઈ છે અને એટલે જ તે મોદી સરકાર પર આરોપ લગાવે છે. સમાજ મે ડિવિઝન કરને કે લિયે વહા પર મહાર ઓર મરાઠાઓ મે ફૂટ ડાલને કે લિયે વહા કે જો કટ્ટર હિન્દુત્વવાદી હે ઓર RSS કે લોગ હે ઇસકે પીછે ઉનકા હાથ હે લોગ યે કામ કરવાયા હે જો મહારાષ્ટ્ર મે સમસ્યા શરૂ હુઈ હે
उसको उसका निदान नहीं करना चाहते हैं, उसको भड़काना। नमस्कार, आप જોઈ રહ્યા છો વીટીવી વિશેષ, હું છું જયેશ ચૌધરી। પહેલા ઉનાકાંડ જેણે ગુજરાતને ભડકે બાળી અને હવે ભીમકોરે ગામની ઘટનાને લઈને મહારાષ્ટ્ર સળગી રહ્યું છે। ભીમકોરે ગામમાં વર્ષોથી ઉજવાતો શૌર્ય દિવસ એક છમકલાના કારણે હિંસાની આગમાં હોમાઈ ગયો। આગની જ્વાળાઓ એવી તો ફેલાઈ કે સમગ્ર મહારાષ્ટ્ર અને હવે તો ગુજરાત પણ તેની લપેટમાં આવી ચૂક્યું છે। મહારાષ્ટ્રમાં તો આગચંપી પથ્થરમારાના બનાવો દિવસભર ચાલુ રહ્યા, પરંતુ ગુજરાતમાં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા। મામલો અહીંથી ન અટક્યો, મુદ્દો સંસદ સુધી પહોંચી ચૂક્યો છે। સવાલ એ છે કે શા માટે 1818ના એક યુદ્ધને લઈને 2018માં જંગ છેડાઈ છે? દલિતો માટે શું મહત્વ છે ભીમકોરે ગામનું અને કોણ જવાબદાર છે આ હિંસા પાછળ? જોઈએ વિશેષમાં। મહારાષ્ટ્રના પુણેમાં એક વિવાદ થયો અને ગણતરીના કલાકોમાં જ આ વિવાદ જાતીય હિંસામાં ફેરવાઈ ગયો। એવી હિંસા જેની આગમાં મહારાષ્ટ્રના કંઈ કેટલાય શહેર સળગી ઉઠ્યા। સડક પરથી શરૂ થયેલા વિવાદની ગુંજ હવે સંસદમાં પણ સંભળાઈ છે। એક અફવા અને જાતીય હિંસામાં સળગવા લાગ્યા મહારાષ્ટ્રના અનેક શહેર। એક જાન્યુઆરી 2018માં જે મામલાને લઈ મહારાષ્ટ્રમાં હિંસાના બનાવો બન્યા, તેનું ના તો આજથી 200 વર્ષ પહેલા થયેલી ભીમકોરે ગાંવ લડાઈ સાથે છે। એક જાન્યુઆરી 1818 આ દિવસે ભીમકોરે ગામમાં અંગ્રેજોની સેનાએ પેશવા બાજીરાવ દ્વિતીયના 28,000 સૈનિકોને હરાવ્યા હતા। બ્રિટિશ સેનામાં વધારે સંખ્યા મહાર સમુદાયના જવાનોની હતી। ઇતિહાસકારોનું માનીએ તો મહાર સૈનિકોની સંખ્યા 500થી વધુ હતી, જેને લઈ આ યુદ્ધને દલિત સમુદાય બ્રાહ્મણવાદી સત્તા સામેની જંગ માને છે। અને 1818થી દર વર્ષે 1 જાન્યુઆરીએ દલિત નેતા બ્રિટિશ સેનાની આ જીતનો જશ્ન મનાવે છે। ઇતિહાસકારોનું માનીએ તો 5 નવેમ્બર 1817 ના રોજ ખડકી અને યરવડાના પરાજય બાદ પેશવા બાજીરાવ દ્વિતીયનો કાફલો પરપે ફાટા નજીક ફૂલે ગામમાં રોકાયો હતો। પેશવા બાજીરાવ સાથે તેમની 28,000ની સૈનિકોની સેના હતી, જેમાં અરબ સહિત અનેક જાતિના લોકો હતા, પરંતુ મહાર સમુદાયનો એક પણ સૈનિક ન હતો। ડિસેમ્બર 1817માં પેશવાને સૂચના મળી કે બ્રિટિશ સૈન્ય શિરૂર થઈને પુણે પર હુમલો કરવા માટે નીકળી ચૂક્યું છે, જેથી તેમણે અંગ્રેજ સૈનિકોને રોકવાનો નિર્ણય કર્યો। 800 સૈનિકો સાથેની અંગ્રેજ ફોજ ભીમા નદીના કિનારે ગોરેગાંવ પહોંચી, જેમાં લગભગ 500 મહાર સમુદાયના સૈનિકો હતા। નદીની બીજી બાજુ પેશવાના સૈન્યનો પડાવ હતો। 1 જાન્યુઆરી 1818ની સવારે પેશવા અને અંગ્રેજ સૈનિકો વચ્ચે યુદ્ધ થયું, જેમાં અંગ્રેજ સૈન્યએ પેશવાઓ પર જીત મેળવી। આ યુદ્ધની યાદગીરી રૂપે અંગ્રેજોએ 1851માં ભીમકોરે ગામમાં એક સ્મારક બનાવ્યું। ત્યારથી દર વર્ષે 1 જાન્યુઆરીના રોજ અહીં દલિત સમુદાયના લોકો એકત્રિત થાય છે અને ઉજવણી કરે છે। જો કે અંગ્રેજો દ્વારા પોતાની શક્તિના પ્રતિક રૂપે આ સ્મારક બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે આ સ્તંભ મહારોના સ્મારક તરીકે ઓળખાય છે। સોમવારે આ સ્મારક તરફ જતા બે જૂથ વચ્ચે બવાલ થઈ હતી અને જે હિંસાનું મુખ્ય કારણ બની હતી। શા માટે મહારાઓએ પેશવા વિરુદ્ધ અંગ્રેજોનો સાથ આપ્યો? પેશવાઓ દ્વારા મહારો સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવતું હતું તે અંગે પણ ઇતિહાસકારો જણાવે છે।
ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર પેશવાઓ દ્વારા મહાર જાતિને અન્યાય કરવામાં આવતો હતો. મહાર જ્ઞાતિનું સામાજિક વર્તુળ સીમિત હતું. તેમને સાર્વજનિક જગ્યાઓ પર જવાની મનાઈ હતી. તેઓ સાર્વજનિક કૂવામાંથી પાણી પણ ન પી શકતા. સવર્ણોની સામે તેમને ઊંચા આસન પર બેસવાની પણ મનાઈ હતી અને આ વર્તનના કારણે મહાર લોકો અપમાનનો અનુભવ કરતા હતા. અન્યાય સામે અનેક વખત ઉઠ્યો હતો અવાજ. આ પ્રાચીન ભારત સમયથી ચાલ્યા આવી રહેલા એ નિયમો હતા કે જેની સામે સમયાંતરે અવાજ ઉઠ્યો હતો, પરંતુ આ વ્યવસ્થામાં કોઈ ફેરફાર થયો નહીં. અંગ્રેજોએ પેશવા પર ચડાઈ કરવાનું વિચાર્યું તો મહારોને સવર્ણો સામે બદલો લેવાની તક મળી ગઈ અને તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડાઈ ગયા. લડાઈ પૂર્ણ થયા બાદ શું થયું? લડાઈ પૂર્ણ થયા બાદ મહારોના સામાજિક જીવનમાં કેટલાક ફેરફાર થયા. અંગ્રેજોએ તેમના ઉત્થાન અને સામાજિક વિકાસ માટે કેટલાક એવા કાર્યો કર્યા કે જે સરાહનીય હતા. અંગ્રેજોએ મહાર જ્ઞાતિના બાળકો માટે શાળાઓ ખોલી. ધીમે ધીમે એ નિયમો પણ ખતમ કરવાનો પ્રયાસ કર્યો કે જે મહાર જ્ઞાતિ માટે બોજ હતો. શા માટે ભડકી હિંસા? દલિત નેતા લડાઈને એ સમયે સ્થાપિત ઊંચી જાતિ સામે પોતાની જીતના રૂપમાં જોવે છે. દલિતો દ્વારા દર વર્ષે 1 જાન્યુઆરીના રોજ પોતાના વિજયની ઉજવણી કરવામાં આવે છે. જો કે કેટલાક સંગઠન આને અંગ્રેજોની જીત માને છે અને તેનો વિરોધ કરે છે. આ ઉજવણી સમયે પણ વિરોધને લઈ હિંસા ફાટી નીકળી અને તેની લપેટમાં સમગ્ર મહારાષ્ટ્ર આવી ગયો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ભીમા કોરેગામની હિંસા બાદ રાજકારણ ગરમાયું છે. એક તરફ કોંગ્રેસ દ્વારા હિંસા માટે હિન્દુવાદી સંગઠનને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે, બીજી તરફ ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પણ હિંસા ભડકાવવાનો આક્ષેપ થયો છે. ભીમા કોરેગામમાં થયેલી હિંસા પાછળ દલિત આગેવાન અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો હાથ હોવાનો આરોપ થઈ રહ્યો છે. હિંસા ભડકી તેના એક દિવસ પૂર્વે એટલે કે 31 ડિસેમ્બરના રોજ અહીં મોટા પાયે જાહેર કાર્યક્રમ યોજાયો હતો. શૌર્ય દિન પ્રેરણા અભિયાન અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણી પણ હાજર હતા, જેમની સાથે મંચ પર વિવાદિત યુવા નેતા અને JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ સહિત અન્ય મુસ્લિમ આગેવાનો પણ હાજર હતા. આ મંચ પરથી જિગ્નેશ મેવાણીએ કંઈક આવું નિવેદન આપ્યું હતું. જો મુજસે પ્રેરિત હુએ હૈ યે આને વાલે દિનો મેં હોને વાલે ઉન સભી કો યે બાત સાફ તોર પે કહેના ચાહતા હું કે મેં સાફ તોર પે યે માનતા હું કે યદિ ઇસ દેશ મેં કભી ક્રાંતિ હોની હૈ તો એસેમ્બલી યા પાર્લામેન્ટ મેં નહીં હોગી, સડકો કી લડાઈ કે ચલતે હોગી, જન આંદોલન કે ચલતે હોગી. ઓર યહી જનતા કી લડાઈ ઓર સડકો કી લડાઈ નવ પેશવાઈ કો ખતમ કરેગી. જાતિ નિર્મૂલન તો સડકો કી લડાઈ સે હોગા. એક વર્ગ કા દૂસરે વર્ગ કા ઉપર જો શાસન હૈ વો શાસન સડકો કી લડાઈ સે ખતમ. જે બાદ 1 જાન્યુઆરીના રોજ દલિત માર્ચમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી. જો કે જિગ્નેશ મેવાણીએ તેમની ઉપર લાગેલા આરોપોને ફગાવી દીધા છે. મેવાણીએ ફેસબુકના માધ્યમથી આરોપોનો જવાબ આપતા કહ્યું કે હિંસા ભડકાવવા માટે કેટલાક લોકો ખોટી અફવા ફેલાવી રહ્યા છે. અમારી મહારાષ્ટ્ર સરકાર અને પોલીસને અપીલ છે કે કાયદાનું શાસન લાગુ કરવામાં આવે, સમગ્ર સમાજને શાંતિ જાળવવા માટેની અપીલ છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા આ હિંસા માટે હિન્દુવાદી સંગઠન જવાબદાર હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. દલિત સંગઠનોનો આરોપ છે કે કોરેગાંવ ભીમામાં દલિત માર્ચને કેટલાક હિન્દુવાદી સંગઠનોએ અટકાવી હતી. માર્ચ દરમિયાન દલિતો અને મરાઠા સામસામે આવી ગયા હતા. હિંસાને પગલે 40થી વધુ ગાડીઓ પર પથ્થરમારો અને આગજની કરવામાં આવી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
આ મુદ્દે બે હિન્દુવાદી સંગઠનો શિવ પ્રતિષ્ઠાન અને સમસ્ત હિન્દુ મોરચા વિરુદ્ધ હિંસા ભડકાવવા મુદ્દે એફઆઈઆર પણ થઈ ચૂકી છે. સમગ્ર હિંસા પાછળ કોણ જવાબદાર છે એ તપાસનો વિષય છે, પરંતુ જે રીતે ઉનાકાંડની જેમ આ ઘટનાને લઈને પણ રાજકારણ શરૂ થઈ ગયું છે તે જોતા એક સવાલ ચોક્કસપણે ઉઠી રહ્યો છે કે ખરેખર આ દલિત સમાજના સન્માનની અને તેમના હકની લડાઈ છે કે પછી 2019ની ચૂંટણીનો પ્લોટ અત્યારથી જ તૈયાર થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.